ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો કરનારની ધરપકડ કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સભાના વિડીયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી છે. આરોપીઓએ ગૃહમંત્રીની જાહેર સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયોને એડિટ કરી અને વાયરલ કર્યો હતો, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સની ધરપકડ કરી છે. ગૃહમંત્રી અમિત શાહના એક વિડીયોને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરનારને ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોની ધરપકડ કરી છે. પાલનપુર અને લીમખેડાની અંદર સભા સંબોધિત કરતી વખતનો આ વિડીયો છે, જેને ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને વાયરલ કરવામાં આવ્યો હતો, ત્યારે આ બંને શખ્સોની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયોને એડિટ કરી વાયરલ કર્યા હતા. વાયરલ કરનાર શખ્સોની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ગૃહમંત્રી અમિત શાહનો વિડીયો વાયરલ કરનારની ધરપકડ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સભાના વિડીયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરી. આરોપીઓએ ગૃહમંત્રીની જાહેર સભાના વિડીયોને એડિટ કરીને વાયરલ કર્યો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત ફોનલાઇનથી જોડાયા છે. જી ભાવેશ, ગૃહમંત્રીના વિડીયોને ખોટી રીતે વાયરલ કરનારની ધરપકડ કરવામાં આવી, શું વિગતો? કેવળ વાત કરવામાં આવે તો જે પ્રકારની ઘટના આજે સામે આવી છે, એક તરફ લોકસભાની ચૂંટણી નજીક, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે ઘટનાની આપણે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભામાં જે તેમની સ્પીચ હોય, તે સ્પીચને એડિટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને તે પોસ્ટ કરીને ક્યાંક ને ક્યાંક જે વિવાદ ઉભો કરવામાં આવતો હોય તે બાબતને લઈને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને બંને લોકોની વાત કરીએ તો પાલનપુર અને લીમખેડા આ બે જગ્યાએથી આરોપીઓને પકડવામાં આવ્યા છે. ખાસ કરીને પકડાયેલા આરોપીમાંથી એક આરોપી તો એક રાજકીય પક્ષના આગેવાન સાથે પણ સંપર્ક ધરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે હાલ તો સાયબર ક્રાઇમે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ અને પૂછપરછ શરૂ કરી છે અને આ પ્રકારે જી ભાવે સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.